Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is building material. And topic to be discussed today of chapter miscellaneous material, anti-termite treatment, glass and fiber. So, dear students, in the last lecture we have discussed about the dam proofing, its origins, dam proof materials and its characteristics and the use of the material for dam proofing, general principle for it and waterproofing, flat roof, pitch roof and water stops. તો આજે આપણે એન્ટી ટર્માઇટ ટ્રીટમેન્ટ એટલે કે પ્રતિ ઉદય માવજત નું ડિસ્કશન કરીએ. Preventive measure may be taken for the anti-termite treatment. Avoid the development of the breach between the building and the untreated soil. Plan for the pre-construction anti-termite treatment to save cost. Fill floor joints properly and provide metal strips at the floor joints. Decide the method to adopt considering the local situation. આપણે જે બાંધકામ કરતા હોય તે બિલ્ડિંગ અને જમીનની માટી વચ્ચેનો જે સમન્વય છે તેમાં કોઈપણ જાતનું ડેવલપમેન્ટ ઉદયનું ન થાય તેની આપણે ખાસ કાળજી રાખવી જોઈએ. આપણે પ્રી કન્સ્ટ્રક્શન ટેકનિક એટલે કે પ્રતિ ઉદય માવજતની આપણે કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આપણા ફર્નિચરને થતું નુકસાન ઘટાડી શકીએ અને આપણો ખર્ચ પણ બચી શકે. આપણા લાદીઓના ફ્લોર જોઈન્ટ્સ છે તે પણ આપણે પ્રોપરલી પ્રોવાઈડ કરવા જોઈએ અને શક્ય હોય તો ત્યાં મેટલ સ્ટ્રીપ પણ આપણે મૂકવી જોઈએ અને લોકલ વાતાવરણ અને બંધારણ પ્રમાણે આપણે પરફેક્ટ મેથડ ચૂઝ કરવી જોઈએ કે જેથી આપણે ઉદયની ટ્રીટમેન્ટ કરી શકીએ અને આપણા બિલ્ડિંગ અને મકાનમાં ઉદયની કોઈપણ જાતની અસર આવી શકે નહીં. યુઝ સુપર ક્વોલિટી મટીરિયલ એન્ડ ધ બેસ્ટ વર્કમેનશીપ ફોર ફાઉન્ડેશન કન્સ્ટ્રક્શન. આપણે પાયા માટે ખૂબ જ સારું ક્વોલિટીનું મટીરિયલ અને ખૂબ જ સારી કારીગરી ધરાવતા વર્કરો પાસે જ વર્ક લેવું જોઈએ કે જેથી ફાઉન્ડેશનનું વર્ક છે એ બહુ સરસ થઈ શકે અને તેનાથી કોઈપણ જાતનું ભવિષ્યમાં ઉદયની અસર આવે નહીં. ક્લિયર બિલ્ડિંગ સાઇટ એન્ડ ઇફ મોલ્ડ ઓફ ધી ટર્માઇટ આર નોટિસ્ડ destroy them by using insecticides. Apply preservative to material likely to be affected by the termite. હવે જ્યારે આપણે બિલ્ડિંગની સાઇટ ઉપર અને આપણા જમીનની સોઇલમાં જો આપણે કોઈપણ જાતના ઉદયનું નોટિસ કરીએ તો તેમાં સારી જાતના કેમિકલનો ઉપયોગ કરી અને તેને દૂર કરવું જોઈએ અને જેમાં આપણે ઉદય લાગવાની શક્યતા હોય તેવા મટીરિયલને આપણે પહેલેથી જ આપણે તેના ઉપર માવજત કરવી જોઈએ. નાવ કેમિકલ ટુ બી યુઝ ફોર ધ એન્ટી ટર્માઇટ ટ્રીટમેન્ટ. સો વી યુઝ ધ કેમિકલ લાઇક ડીડીટી, હેપ્ટાક્લોર, ક્લોરોડેન, બીએચસી એન્ડ એલડ્રીન. વોટર ઇમલ્સન વિથ ધ 0.5% કોન્સન્ટ્રેશન ઓફ ડીડીટી, હેપ્ટાક્લોર, ક્લોરોડેન 0.25% ફોર BHC, Eldrin should be used at the rate 4 liter for 1 meter cube termite mound. And for the treatment purpose, 1% of the chlorodane and the 0.5% of Eldrin or heptachlor should be used. એટલે આપણે DDT છે, heptachlor છે, chlorodane છે, BHC છે, Eldrin છે જેવા કેમિકલ છે તે આપણે પ્રતિ ઉદય માવજત માટે વાપરીએ છીએ. પાણી સાથે 0.5% ડીડીટી, હેપ્ટાક્લોર અને ક્લોરોડિન તેમજ 0.25% બીએચસી અને એલડ્રીન સાથે આપણે ઉપયોગ કરવામાં આવે છે. 4 લિટર પાણીમાં 1 મીટર ક્યુબ માટે આ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે અને ફોર ટ્રીટમેન્ટ પર્પઝ
एक 1% ऑफ द क्लोरोडेन एंड 0.5% ऑफ एल्ड्रीन और द हेप्टाक्लोर नो पण उपयोग करवामां આવે છે. ઇઝ ધ મેથડ પ્રતિ ઉદય માવજતના બે પ્રકારો હોય છે, પ્રી કન્ટ્રક્શન ટ્રીટમેન્ટ એન્ડ પોસ્ટ કન્ટ્રક્શન ટ્રીટમેન્ટ. પ્રી કન્ટ્રક્શન ટ્રીટમેન્ટની આપણે પહેલાં વાત કરીએ. સાઇડ ક્લિયરન્સ રિમૂવ 200 mm થિંક ઓવર ધ બર્ડન ઓફ સોઇલ, રિમૂવ ગ્રાસ રૂટ લીવ્સ એન્ડ પેબલ્સ. આશરે આપણે 200 mm જેટલું સ્થળ ઉપરથી, સાઇટ ઉપરથી ઘાસ છોડ લાકડા વગેરે દૂર કરીને જમીનને એકદમ ખૂબ જ સાફ કરવી જોઈએ અને તેમાંથી કોઈપણ જાતના ઘાસ છે, છોડ છે, પાંદડાઓ છે તેને બરોબર દૂર કરવા જોઈએ. ડિસ્ટ્રોય ટર્માઇટ માઉન્ડ ફાઉન્ડ ઇફ એની બાય અપ્લાઇંગ ધ ઇન્સેક્ટિસાઇડ્સ. નાવ ટ્રીટમેન્ટ એન્ડ ધ એક્સવેટેડ સાઇડ્સ. પાયા માટે ખોડેલા ખાડાની માવજત. બોટમ એન્ડ ધ સાઇડ અપ ટુ ધ 30 cm હાઇટ શુડ બી એપ્લાઇડ વિથ ધ કેમિકલ્સ ઓફ ધી ક્લોરોડેન BHC એલ્ડ્રેન એટ 5 લિટર પર મીટર² ઓફ ધી સરફેસ એરિયા. પ્રતિ ચોરસ મીટર દીઠ 5 લિટર રસાયણના હિસાબે આપણે ક્લોરોડેન છે, BHC છે, એલ્ડ્રીન છે તે કેમિકલનો આપણે ઉપયોગ કરી અને પાયાના તળિયે અથવા તો તળિયાથી 30 cm એટલે કે 300 mm ઊંચાઈ સુધી છાંટવામાં આવે છે. સોઇલ યુઝ ટુ બી ફિલ ફાઉન્ડેશન ટ્રેન્ચીસ શુડ બી ટ્રીટેડ વિથ ધ ઇન્સેક્ટિસાઇડ્સ એન્ડ ધ વર્ટિકલ ફેસિસ ઓફ ધી ફાઉન્ડેશન મેશનરી શુડ બી એપ્લાઇડ વિથ ધ ઇન્સેક્ટિસાઇડ સોલ્યુશન એટ ધ 7.5 લિટર પર મીટર² નો ટ્રીટમેન્ટ ઇઝ નેસેસરી ફોર RCC ફાઉન્ડેશન્સ. હવે દિવાલનું ચણતર થયા પછી દિવાલની બાજુ ઉપર ખાડા પૂરવા માટે જે માટીનો ઉપયોગ કરવામાં હોય છે તેમાં પ્રતિ ચોરસ મીટર દીઠ 7.5 લિટરના હિસાબે રાસાયણિક દ્રાવણ ઉમેરવામાં આવે છે. જો પાયા RCCના હોય તો કાંઈ છંટકાવ કરવાની ખાસ જરૂર રહેતી નથી. બિફોર લેઇંગ ધ ફ્લોર કોન્ક્રીટ the top of the compacted soil should be treated at the 5 liter per meter square. Make holes by the crowbars and fill them with the solutions. Increase the dose if necessary. There is no seepage of the insecticides solution. Prati choras meter dith 5 liter na hisabe plinth level nu puran kari ane rasayanik dravan nu chhati ane plinth nu vyavasthit rite પૂરણ કામ કરવામાં આવે છે. પ્રોવાઇડ 12 mm ડાયામીટર એન્ડ 30 cm ડીપ હોલ્સ એટ ધ રેટ ઓફ ધી 15 cm સેન્ટર ટુ સેન્ટર એલોંગ ધ પરિફેરી ઓફ ધી બિલ્ડિંગ. ફિલ ધીસ હોલ વિથ ધ ઇન્સેક્ટિસાઇડ્સ સોલ્યુશન એટ ધ 2.25 લિટર પર લિનિયર મીટર ઓફ ધી પેરિફરી. દિવાલના બાહ્ય બાજુની માવજતની વાત કરીએ તો મકાનની અંદરની પેરિફરી ઉપર 12 mm વ્યાસ ધરાવતા 300 mm ઊંડા ખાડા 150 mm સેન્ટર ટુ સેન્ટર કરવામાં આવે છે અને આ ખાડામાં પ્રતિ મીટરે 2.25 લિટરના હિસાબે રાસાયણિક દ્રાવણનો ઉપયોગ કરી અને ભરી દેવામાં આવે છે. એટ પ્લિન્થ લેવલ પ્રોવાઈડ ધ ઇમ્પરિયસ બેરીઝ કન્ટિન્યુઅસલી 14 mm થીક સિમેન્ટ કોન્ક્રીટ ઓર ધ મેટલ શીટ ઓફ ધી ગેલ્વેનાઇઝ્ડ આયર્ન ઓર કોપર. પ્લિન્થ લેવલે 40 mm જાડાઈ ધરાવતા કોન્ક્રીટ અથવા તો લાકડાની નીચે રાખેલા ધાતુના પતરા મૂકવામાં આવે છે. એટ પ્લિન્થ લેવલ પ્રોવાઈડ 3 cm by 3 cm ચેનલ અલોંગ ધ જંકશન્સ ઓફ ધી ફ્લોર વિથ ધ હોલ્સ. ડ્રિલ ધ 12 mm એ હોલ ઇન ધીસ ધ ચેનલ એટ ધ 15 cm સેન્ટર ટુ સેન્ટર. પ્યોર ધ ઇન્સેક્ટિસાઇડ્સ સોલ્યુશન ઇન ધીસ હોલ્સ એટ 7.5 લિટર પર મીટર² ઓફ ધી વર્ટિકલ સરફેસ ઓફ ધી હોલ. બેકફિલ ધ હોલ વિથ ધ અર્થ. દિવાલ અને ફરસ વચ્ચેના ખૂણા એટલે કે દિવાલ તથા ફરસના જોડાણ આગળ 3 cm by 3 cm ફરતી ચેનલ બનાવી અને ચેનલમાં 12 mm વ્યાસ ધરાવતા કાણા 150 mm સેન્ટર ટુ સેન્ટર અંતરે પાડી આ કાણામાં દિવાલની ઉર્ધ્વ સપાટીના
एक चौरस मीटर दीठ 7.5 लीटर ना धोरणे रासायणिक द्रावण केमिकल उमेरवामां आवे छे અને આ કેમિકલ જમીનની અંદર ઉતરી જાય પછી આ કાણાને પૂરી દેવામાં આવે છે. વેન ધેર ઇઝ એ એન્ટ્રી ઓફ એની પાઇપ ઓર કન્ડક્ટ, ટ્રીટ ધ પરિફરી ઓફ ધી પાઇપ ઓફ ધી કન્ડક્ટ વિથ ધ ઇન્સેક્ટિસાઇડ સોલ્યુ. મકાનમાં કોઈ પાઇપ દાખલ થતી હોય તો પાઇપની ફરતે રસાયણ રગાડવામાં આવે છે તથા દિવાલની બંને બાજુએ પાઇપ ઉપર 150 mm લંબાઈનું કોન્ક્રીટ કરવામાં આવે છે. ટ્રીટ ધ એક્સપેન્શન જોઇન્ટ્સ બાય ધ ઇન્સેક્ટિસાઇડ સોલ્યુશન એટ 2 લિટર પર લિનિયર મીટર. એક્સપાન્શન જોઇન્ટ પ્રતિ મીટરે 2 લિટર રાસાયણિક દ્રાવણના હિસાબે સોલ્યુશન સાંધાની બંને બાજુ ઉપર લગાડવામાં આવે છે. તો આપણે આ વિદ્યાર્થી મિત્રો પ્રતિ ઉદય માવજતમાં મકાન બન્યા પહેલાંની માવજત ઉપર ડિસ્કશન કર્યું. નાવ ડિસ્કસ ધ વિથ ધ પોસ્ટ કન્સ્ટ્રક્શન ટ્રીટમેન્ટ. ઇન્સ્પેક્ટ એન્ડ ધ પ્રિમાઇસિસ ઓફ ધી બિલ્ડિંગ એન્ડ ઓન નોટિસ ઓફ એની ટર્માઇટ રિમૂવ ઇટ્સ સ્લેટર ટ્યુબ ઓર અપ્લાય કેરોસીન બેઝ ઇમલ્સન્સ બ્રેક ઇટ્સ ધ કોન્ટેક વિથ ધ સરાઉન્ડિંગ સોઇલ. સમયાંતરે હયાત મકાનમાં આપણે ચકાસણી કરવી જોઈએ અને ઉધઈ લાગી છે કે નહીં તેનું આપણે જોવું જોઈએ અને નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. અને જો આપણે જણાય તો તેમાં આપણે કેરોસીન બેઝ જે કેમિકલ્સ આવે છે ઇમલ્સન્સ આવે છે તે આપણે લગાડવા જોઈએ કે જેથી ઉધઈનો વિકાસ છે ઈચાથી અટકાવી શકાય અને તેનું જમીન સાથેનો કોન્ટેક આપણે દૂર કરી શકીએ. ડ્રીગ એ ટ્રેન્ચ અબાઉટ 0.5 મીટર ડીપ ઓલ અલોંગ ધ એક્સટર્નલ પેરિફરી ઓફ ધી બિલ્ડિંગ. ડ્રીલ હોલ્સ 15 mm એટ ધ રેટ 150 mm સેન્ટર ટુ સેન્ટર ટચિંગ ધ વોલ. મકાનની બાહ્ય દિવાલોની ફરતે 0.5 મીટર ઊંડી ખાઈ બનાવવામાં આવે છે. તેમાં 150 mm સેન્ટર ટુ સેન્ટર અંતરે 15 mm વ્યાસના કાણા પાડવામાં આવે છે અને આ કાણામાં ચોરસ દીઠ 7.5 લિટર રસાયણનો ઉપયોગ કરી અને બનાવેલ દ્રાવણને ભરવામાં આવે છે. ફિલ ધ હોલ્સ વિથ ધ કેમિકલ ઇમલ્સન્સ. બેક ફિલ ધ હોલ્સ એન્ડ ધ ટ્રીટ બેક ફિલિંગ વિથ ધ કેમિકલ ઇમલ્સન્સ એટ 7.5 લિટર પર મીટર સ્ક્વેર ઓફ ધ વર્ટિકલ સરફેસ ઓફ મશીનરી. તો આપણે વાત કરી તેમ કે આ કાણામાં ચોરસ મીટર દીઠ 7.5 લિટર રસાયણનો ઉપયોગ કરી અને બનાવેલ દ્રાવણ ભરવામાં આવે છે. ટ્રીટ ધ હોલ જોઇન્ટ્સ ઇન ધ ક્રેક્સ. ફોર ધીસ પ્રપોઝ ડ્રિલ ધ 12 mm હોલ્સ એટ ધ 30 cm સેન્ટર ટુ સેન્ટર અલોંગ ધ જોઇન્ટ્સ એન્ડ ફિલ ધેમ વિથ ધ કેમિકલ સોલ્યુશન સીલ ધ હોલ્સ. ફરસની નીચેની આપણે માવજતમાં એક્સપાન્શન અને કન્ટ્રક્શન જોઇન્ટ કે તિરાડો મારફતે મકાનમાં દાખલ થતી ઉધઈને રોકવા માટે સાંધા કે તિરાડ ઉપર 12 mm વ્યાસના કાણા 300 mm સેન્ટર ટુ સેન્ટર કરવામાં આવે છે અને તેમાં કેમિકલ અને દ્રાવણ ભરી દેવામાં આવે છે અને પછી આ હોલ્સને ભરી દેવામાં બંધ કરી દેવામાં આવે છે. ડ્રિલ ધ હોલ્સ એટ ધ 12 mm એટ ધ 30 cm સેન્ટર ટુ સેન્ટર ઇન્કલાઇન્ડ એટ ધ 45 એંગલ ફોર ધ બોથ ધ સાઇડ્સ ઓફ ધી હોલ એટ ધ પ્લિન્થ લેવલ. ફિલ ધ હોલ્સ વિથ ધ કેમિકલ ઇમલ્સન્સ એન્ડ ધ સીલ ધેમ. ઓલ ધ હોલ્સ ઇન્ટરનલ ઓર ધ એક્સટર્નલ શુડ બી ટ્રીટેડ ઇન ધીસ વે. દિવાલોના પોલાણો માટેની વાત છે આ, કે દિવાલોના પોલાણો મારફતે દાખલ થતી ઉધઈઓ રોકવા માટે દિવાલોની બંને બાજુ ઉપરથી 12 mm વ્યાસના 45 ડિગ્રીએ ત્રાસા કાણા 30 mm સેન્ટર ટુ સેન્ટર પાડવામાં આવે છે અને આ કાણામાં કેમિકલ અને યુક્ત દ્રાવણ ભરવામાં આવે છે અને પછી આ બધી જ દિવાલો ઉપર આ રીતે માવજત કરવામાં આવે છે અને પછી આ બધા હોલ્સ છે તે બંધ કરી દેવામાં આવે છે. રિપ્લેસ ધ બેડલી ડેમેજ વુડ બાય એની ન્યૂ વન. એટલે કે લાકડાના કામની માવજત માટેની વાતમાં, લાકડાના કામની માવજત માટે ખૂબ જ ખરાબ થઈ ગયેલા લાકડાને બદલી નાખવામાં આવે છે. ડ્રિલ હોલ્સ બાય ધ એક્ઝાઇટિંગ વુડ વર્ક 6 mm એટ ધ 15 cm સેન્ટર ટુ સેન્ટર ઇન્કલાઇન ટુ ધ 45 ડિગ્રી અલોંગ ધ ફ્રેમ્સ. ફિલ ધ હોલ્સ વિથ ધ ઓઇલ બેઝ કેમિકલ ઇમલ્સન્સ. સ્પ્રે કેમિકલ ઓન ધ વુડ નોટ ઇફેક્ટેડ બાય ધ ટર્માઇટ. નવા લાકડાને તેલ અથવા તો કેરોસીનમાં ડુબાડીને પછીને મૂકવામાં આવે છે. લાકડું ઓછું ખરાબ થયેલું હોય તો તેને 6 mm વ્યાસના કાણા 45 ડિગ્રીના ખૂણે
150 mm सेंटर टू सेंटर अंतरे पाड़ी અને તેમાં દ્રાવણ ભરવામાં આવે છે, કેમિકલ ભરી દેવામાં આવે છે અને તે લાકડાને ઉધઈની અસર થઈ ન હોય તેના ઉપર દ્રાવણનો છંટકાવ કરવામાં આવે છે. તો આપણે આ હયાત મકાનની માવજત પોસ્ટ કન્સ્ટ્રક્શન ટ્રીટમેન્ટનું ડિસ્કશન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રતિ ઉધઈની માવજતમાં તકેદારી રાખવી, તેમજ આ માવજતના બે પ્રકારો, મકાન બન્યા પહેલાંની માવજત અને મકાન બન્યા પછીની માવજતનું ડિસ્કશન કર્યું. Now we start with the glass. Glass is the amorphous solid supercooled solution of the metallic silicate. It can be classified as the soda lime glass, potass lead glass and ordinary glass. તો કાચે જુદા જુદા સિલિકોટના પ્રવાહી મિશ્રણને અતિ ઠંડુ કરીને ઘન સ્વરૂપમાં મેળવેલ અસ્ફટિકમય, પારદર્શક, સખત અને બરડ પદાર્થ છે. તેના ક્લાસિફિકેશનની વાત કરીએ તો સોડા લાઇમ કાચ, પોટાસ લાઇમ કાચ, પોટાસ લેડ ગ્લાસ અને સામાન્ય કાચમાં વર્ગીકૃત કરીએ છીએ. તો સોડા લાઇમ કાચની વાત કરીએ તો સોડા લાઇમ ગ્લાસ ઇઝ ધ ચીપ, ફિઝિબલ એટ ધ લો ટેમ્પરેચર એન્ડ ઇટ ઇઝ અવેલેબલ ઇન ધ ક્લીન એન્ડ ક્લિયર સ્ટેટ. ઇટ કેન બી બ્રાઉન ઓર ધ વેલ્ડેડ, ઇટ કેન બી બ્લોન ઓર વેલ્ડેડ. ઇટ શુડ બી used for the preparing the laboratory apparatus, plate glass, window glass, glass tube, etc. Soda lime કાચ છે એ સસ્તો છે, ઓછા ઉષ્ણતામાને પીગળે તેવો શુદ્ધ સ્વરૂપે મળે છે અને તેને ફૂંકી શકાય છે અથવા તો સાંધી શકાય છે, વેલ્ડિંગ કરી શકાય છે. લેબોરેટરીના સાધનો, પ્લેટ ગ્લાસ, વિન્ડો ગ્લાસ, ગ્લાસ ટ્યુબ વગેરે બનાવવા માટે સોડા લાઇમ કાચનો આપણે ઉપયોગ કરીએ છીએ. Next is a potass lime kach. It not melt easily and it fuses at the high temperature. It not easily affected by the water or the solvent. Articles requiring to withstand a high temperature are prepared for this glass. Potass lime kach સરળતાથી પીગળતો નથી, તેને પીગળવા માટે ઉચ્ચ ઉષ્ણતામાની જરૂરી છે. પાણી તથા કેમિકલનો આ કાચ ઉપર ખાસ અસર થતો નથી. આ કાચમાંથી ઊંચા ઉષ્ણતામાને કામ કરવા માટેના સાધનો આપણે બનાવી શકાય છે. નેક્સ્ટ ઇઝ ધ પોટાસ લેડ ગ્લાસ. પોટાસ લેડ ગ્લાસ પ્રોસેસિંગ ગુડ રિફ્લેક્ટિવ પાવર એન્ડ ધ બ્રાઇટ લુસ્ટર. ઇટ ફ્યુઝ ઇઝીલી એન્ડ ઇઝીલી અફેક્ટેડ બાય ધ એક્વિયસ સોલ્યુશન. ઇટ ઇઝ યુઝડ ફોર પ્રિપેરિંગ ધ લેન્સીસ, ઇલેક્ટ્રિક બલ્બ્સ, પ્રિઝમ એક્સેટ્રા. પોટાસ લેડ ગ્લાસ છે ઇફ ફ્લિન્ટ ગ્લાસ તરીકે પણ જાણીતો છે, તે સરળતાથી પીગળે છે અને તેના ઉપર પાણીના દ્રાવણોની અસર થાય છે. પ્રિઝમ છે, ઇલેક્ટ્રિક બલ્બ છે, લેન્સ છે વગેરે બનાવવા માટે પોટાસ લેડ ગ્લાસનો આપણે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ ધ ઓર્ડિનરી ગ્લાસ, એટલે કે સામાન્ય કાચ. ઇટ ઇઝ ઇઝીલી અટેટેક બાય ધ એસિડ. ઇટ ફ્યુઝિસ વિથ ધ ડિફિકલ્ટી. ઇટ હેઝ એ બ્રાઉન, યલો ઓર ગ્રીન કલર. સામાન્ય કાચ ઉપર એસિડની ખાસી અસર થાય છે, તે જલ્દીથી પીગળતો નથી, બદામી, પીરાસ્પદતા કે લીલા રંગોમાં મળે છે. તો આપણે સોડા લાઇમ કાચ, પોટાસ લાઇમ કાચ, પોટાસ લેડ ગ્લાસ અને સામાન્ય કાચનું આપણે ડિસ્કશન કર્યું. નાઉ ધ જનરલ પ્રોપર્ટીઝ ઓફ ધી ગ્લાસ, એટલે કે સામાન્ય ગુણધર્મો ગ્લાસના. ઇટ શુડ બી બ્રિટલ, low conductivity, not affected by the chemicals and the water, available in the different color and can transist and absorb light, possibility of the giving any shape to the articles, can be made transparent, translucent or opaque, can be cleaned easily, good electrical insulator, high softening point, high tensile strength. કાચના સામાન્ય ગુણધર્મમાં કાચ છે બરડ છે, ઓછી વાહકતા, પાણી અને રસાયણોની અસર થતી નથી, વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે, પ્રકાશનું નિર્ગમન અને વક્રીભવન અથવા તો શોષણ કરે, કોઈ પણ આકાર આપણે આપી શકાય છે, પારદર્શક, અપારદર્શક કે અર્ધપારદર્શક બનાવી શકાય છે, સરળતાથી સાફ કરી શકાય છે, વીજળીનો અવાહક છે, ઊંચું પીગલ બિંદુ ધરાવે છે અને વધુ તાણ સામર્થ્ય ધરાવે છે. ઇટ ઇઝ ધ જનરલ પ્રોપર્ટીઝ ઓફ ધી ગ્લાસ.
Now next is the glass used in the building industries. Bandkam setre kachna prakaro. To tema pelu aave chhe te press glass. Fused glass in the molded into the sheet or the other side under the pressure. એટલે કે પીગળેલા કાચના શીટ બનાવી શકાય છે અથવા તો બીજા આકારો પણ આપી શકાય છે. સ્ટ્રક્ચર બ્લોક્સ ઓર ધ અધર પ્રોડક્ટ કેન બી પ્રિપેર ફ્રોમ ધ પ્રેસ્ડ ગ્લાસ શીટ્સ. સ્ટ્રક્ચર બ્લોક છે અને બીજી આઇટમો છે તે આપણે પ્રેસ ગ્લાસમાંથી બનાવી શકાય છે. નેક્સ્ટ ઇઝ ધ બિલ્ડિંગ બ્લોક્સ. બિલ્ડિંગ બ્લોક્સ આર ધ હોલો સીલ્ડ બ્લોક્સ પ્રિપેર્ડ બાય ધ using together two or more pressed glass sheets in a such a way that partial vacuum in the crust in the interior portion. Such blocks are then annealed to the induce in them the structure properties. Building blocks can be used in the construction for the transmission of light. બેકે વધારે પ્રેસ ગ્લાસોને પીગાળી અને વચ્ચેના પોલાણ કરી પોલાણોમાં શૂન્યવકાશ રહે તે રીતે રાખી અને જોડીને બનાવેલા બ્લોક્સ આ કાચનું શીતલન કરી અને બાંધકામમાં ઉપયોગી બને તેવા બ્લોક્સ આપણે બનાવી શકાય છે. બાંધકામમાં આવા કાચ પ્રકાશને પસાર કરવા અથવા તો પ્રકાશ મેળવવા માટે ઉપયોગી બને છે. સો ધીસ ઇઝ ધ બિલ્ડિંગ બ્લોક્સ, ધ ટાઈપ્સ ઓફ ધી ગ્લાસ યુઝ ઇન ધ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીઝ. નેક્સ્ટ ઇઝ ધ લેમિનેટ ગ્લાસ. Two or more glass sheets with the interviewing layer of transparent plastics or rubber or the asphalt or resin are bound under the effect of the heat and pressure. Laminate glass does not fly off on its getting the suddenly broken under the impact. Such glass can be used as a safety glass, window and door panels. ગરમી અને દબાણ આપીને બે કે વધુ કાચના પડોને જોડીને બનાવવામાં આવે છે તો આવા ગ્લાસને આપણે લેમિનેટ ગ્લાસ તરીકે ઓળખીએ છીએ. આઘાતથી તૂટતા આવા કાચના કૂચા ઉડી જતા નથી એટલે તેના ઉપર આવતા આઘાતથી તે રક્ષણ આપે છે અને કાચના નાના નાના ટુકડા પણ થતા નથી. આ કાચને સેફ્ટી ગ્લાસ તરીકે ઉપયોગી છે. બારી બારણાના પેનલો માટે તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. Next is the wire glass. Steel wire mesh is placed during the rolling operation of glass. In case of the breakage of the glass, the pieces of the glass are held by the wire mesh. Additional resistance against the breaking can be obtained when the wire glass is annealed. It is used for the north light, door window panel, glass partitions. It permits the light and provides the safety. વાયર ગ્લાસ છે તે કાચનું રોલિંગ કરતી વખતે સ્ટીલની જાળી મૂકવામાં આવે છે વચ્ચે. એટલે કાચ તૂટે તો વાયર મેશને કારણે એના ટુકડા છે એકબીજાની સાથે જોડાયેલા રહે છે અને કાચના ટુકડાઓ છે નીચે ક્યાંય વિખરાઈ જતા નથી. વધુમાં આ કાચનું ક્રમ શીતલન કરવાથી તેનું સામર્થ્ય વધે છે અને આવા કાચ છે એ નોર્થ લાઇટ, બારી બારણાના પેનલો, પાર્ટીશન માટે ઉપયોગી છે. આ કાચ છે એ સલામતી બક્ષે છે અને સાથે સાથે પ્રકાશ પણ આપે છે. સો ધીસ ઇઝ ધ વાયર ગ્લાસ. નેક્સ્ટ ઇઝ ધ સ્ટ્રક્ચર ગ્લાસ. સ્ટ્રક્ચર ગ્લાસ આર અવેલેબલ ઇન ધ ફોર્મ ઓફ ગ્લાસ. ક્રિએટ ધ સ્ક્વેર્સ ઓર ધ લેન્સ સેટ ઇન ધ સિમેન્ટ કોન્ક્રીટ એન્ડ રેનફોર્સ વિથ ધ સ્ટીલ ફ્રેમ્સ. ધે આર યુઝ ફોર ધ પેમેન્ટ લાઇટ એન્ડ પાર્ટીશન્સ. કાચની લેન્સીસને સિમેન્ટ સાથે કઠરકણી અને લોખંડની ફ્રેમમાં જડી દેવામાં આવે છે. પેવમેન્ટ છે, પાર્ટીશનની દિવાલો છે વગેરેમાં આ કાચનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ કાચને આપણે સ્ટ્રક્ચર ગ્લાસ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ ઇઝ ધ અલ્ટ્રાવાયોલેટ રે ગ્લાસ. ઇટ ટ્રાન્સમિટ ધ અલ્ટ્રાવાયોલેટ રેઝ. ઇટ ઇઝ યુઝ ફોર વિન્ડો ઓફ ધી સ્કૂલ્સ એન્ડ હોસ્પિટલ. આ કાચ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પસાર થવા દે છે એટલે શાળા છે, હોસ્પિટલની બારીઓ માટે આ કાચ ખૂબ જ ઉપયોગી છે. Next is the obscured glass. One surface of this glass is made of the opaque by the grinding or the other methods. It transmits the light but the obstruct visions.
It is used for toilet, partition door, etc. આ કાચની એક સપાટી ગ્રાઇન્ડિંગ કરી અને અર્ધપારદર્શક જેવી બનાવવામાં આવે છે, જેથી આરપાર આપણે જોઈ ન શકાય તેવી છતાં પ્રકાશ આપણે મળી શકે છે. આ કાચનો ઉપયોગ આપણે ટોયલેટમાં, પાર્ટીશનમાં અને બારણાની પેનલો બનાવવા માટે ખૂબ જ યોગ્ય રહે છે. તો ધીસ ઇઝ ધ ઓબ્સ્ક્યુરિયોડ ગ્લાસ. નેક્સ્ટ ઇઝ ધ ફાઈબર ગ્લાસ ઓર ધ ગ્લાસ વૂલ. Thin fiber of the glass possesses very high tensile strength. The thinner of the fiber, the more is their tensile strength. Glass fiber are obtained by the passing the molten glass through the tiny orifice or the blowing them with the air or steam to solidify them. Their tensile strength is about 2750 Newton per mm square. Fiber glass ni vaat kariye અથવા તો તેને ગ્લાસવૂલ પણ કહેવામાં આવે છે. તો આ કાચ અતિ સૂક્ષ્મ તંતુઓના બનેલા હોય છે, તેમ છતાં ઘણું ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે કે તાણ સામર્થ્ય ધરાવે છે. તંતુઓ જેમ ઝીણા તેમ તાણ સામર્થ્ય વધારે હોય છે. ઓગળેલા કાચને ઝીણા કાણાઓમાંથી પસાર કરી અને તેના ઉપર હવા ફૂંકવામાં આવે છે અથવા તો સ્ટીમમાંથી પસાર કરી તેને ઘન બનાવવામાં આવે છે. આ કાચનું તાણ સામર્થ્ય 2750 ન્યૂટન પર mm square જેટલું હોય છે. ફાઈબર ગ્લાસ ઇઝ મોસ્ટલી યુઝ ફોર એઝ અ રેન્ફોર્સિંગ મટીરિયલ ફોર પ્લાસ્ટિક. દે આર ઓલ્સો યુઝફુલ એઝ અ હીટ સાઉન્ડ ઇન્સ્યુલેશન એન્ડ અ ફિલ્ટર મટીરિયલ. પેનલ બોર્ડ, ફાયરપ્રૂફ ફેબ્રિક્સ, ઇન્સ્યુલેટિંગ ટેપ્સ, હેલ્મેટ્સ, બોટ્સ, કાર બોડીઝ આર ધ બી પ્રિપેર ફ્રોમ ધીસ ફાયર ગ્લાસ. પ્લાસ્ટિકની સામગ્રીમાં આ કાચનો ઉપયોગ રેઇનફોર્સિંગ સામગ્રી તરીકે થાય છે. આ કાચ ધ્વનિના અવાહક તરીકે અથવા તો ફિલ્ટર સામગ્રી તરીકે ખૂબ જ ઉપયોગી છે. પેનલ બોર્ડ છે, ફાયરપ્રૂફ ક્લોથ છે, ઇન્સ્યુલેટિંગ ટેપ છે, હેલ્મેટ બોડી, કાર બોડી વગેરેમાં ફાઈબર ગ્લાસ આપણે ખૂબ જ ઉપયોગી બને છે અને તેમાં તેનો ઉપયોગ થાય છે. Now the properties of the glass fiber or the fiber glass. Litter maintenance, તેમાં મેન્ટેનન્સની ખાસ જરૂર રહેતી નથી. ગુડ એપિયરન્સ, ડ્યુરેબલ, નો કોરોઝન એન્ડ ઇકોનોમિકલ. તેનો દેખાવ સારો છે, ટકાઉ છે, કાટ લાગતો નથી અને સસ્તો છે. સફિશિયન્ટલી સ્ટ્રોંગ, ડાયમેન્શનલી સ્ટેબલ. તે ખૂબ જ મજબૂત છે અને તેનો માપ સાઇઝ છે તે જાળવી રાખે છે. હાર્મલેસ ટુ ધ હેલ્થ, હ્યુમન બિંગની હેલ્થ પર ખાસ અસર થતી નથી. લાઇટ ઇન ધ વેઇટ, વજનમાં હલકો છે. ડિઝાયર શેપ એન્ડ ટ્રાન્સમિટ ધ લાઇટ, તે ડિઝાયર શેપમાં મળે છે અને તે પ્રકાશને પણ પસાર થવા દે છે. તો ધીસ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ ધી ગ્લાસ ફાઈબર ઓર ધ વૂલ ગ્લાસ. નેક્સ્ટ ઇઝ ધ ફોમ ગ્લાસ. This glass contains the numerous air cells inside its structure. Because of these air cells, the weight of this glass is considerably reduced. Foam glass can be floated in the water and be cut like wood. It is available in the form of the rectangular blocks. It is a good heat insulator and the fireproof. Foam glass is used in the air condition and the refrigeration. Foam glass ni vaat kariye to apne aa kaach ni rachana ma ઘણા બધા હવાના કોષો હોય છે, જેને લઈને આ કાચનું વજન ઓછું હોય છે. આ કાચ પાણી ઉપર તરી શકે છે અને આપણે તેને લાકડાની મારફત આપણે તેને કાપી શકીએ છીએ. તે આપણે લંબચોરસ બ્લોકમાં મળે છે અને આ કાચ છે એ ગરમીનો સારો પ્રતિકાર કરી શકે છે. તેનો ઉપયોગ એરકન્ડિશન અને રેફ્રિજરેશન માટે કરી શકાય છે અને તે અગ્નિનો સામનો પણ કરી શકે છે. ઇટ ઇઝ ઓલ્સો ફાયર પ્રૂફ. સો ધીસ ઇઝ ધ ફોમ ગ્લાસ. નેક્સ્ટ ઇઝ ધ ફ્લોટ ગ્લાસ. ફ્લોટ ગ્લાસ ઇઝ મેન્યુફેક્ચરિંગ બાય ધ અલોઇંગ ધ ફ્લોટ મોલ્ટન ગ્લાસ કમિંગ આઉટ ફ્રોમ ધ ફર્નેસ ઓન ધ મોલ્ટન ટીન. ઇટ ઇઝ ધેન એનેલેડ. ઇટ કેન બી યુઝ એઝ અ ગ્લેઝ વોલ મટીરિયલ. ઇટ ઇઝ ઇકોનોમિકલ considering the finishing, painting and maintaining. It is available in the large size.
It is superior in the transmitting the light, excellent in the appearance. Nowadays, it is used as an increase in the commercial complexes. Float glass છે તે ભઠ્ઠીમાંથી molten float glass ને molten tin ઉપર લેવામાં આવે છે અને ત્યાર પછી તેનું ક્રમ શીતલન કરવામાં આવે છે. કાચની દિવાલો બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. ફિનિશિંગ, પેઇન્ટિંગ અને મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછો આવતા આ કાચ ઘણો સસ્તો પડે છે અને કોમર્શિયલ લેવલે અત્યારે આ કાચનો ખૂબ જ ઉપયોગ વધ્યો છે. તે પ્રકાશને પસાર થવા દે છે અને દેખાવમાં પણ ખૂબ જ સારો છે. બાંધકામ ક્ષેત્રે અત્યારે ફ્લોન્ટ ગ્લાસનો ઉપયોગ છે તેને ખૂબ જ વધ્યો છે. નેક્સ્ટ ઇઝ ધ હીટ એક્સિલરેટિંગ ગ્લાસ. ધીસ ગ્લાસ પરમિટ ધ લાઇટ ટુ પાસ થ્રુ ઇટ બટ પ્રિવેન્ટ હીટ. આ ગ્લાસ છે તે પ્રકાશને પસાર થવા દે છે પણ ગરમીને પસાર થવા દેતો નથી. ઇટ ઇઝ યુઝ ઇન ધ વિન્ડો પેનલ ઓફ ધી બિલ્ડિંગ એન્ડ ધ વિન્ડોઝ ઓફ ધી કાર એન્ડ ધ રેલવે કોચીસ. તેનો ઉપયોગ છે તે બારીની પેનલો અને કારની વિન્ડો માટે અને રેલવેના કોચમાં આપણે ઉપયોગ કરીએ છીએ. તો થેન્ક યુ સ્ટુડન્ટ. આજે આપણે ઉદય માવજતનું ડિસ્કશન કર્યું. તેમાં આપણે મકાન બન્યા પહેલાંની માવજત, મકાન બન્યા પછીની માવજત અને તેમાં કઈ રીતના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે તેનું ડિસ્કશન કર્યું. તેમજ ગ્લાસ અને ફાઇબરમાં ગ્લાસના ક્લાસિફિકેશન, સોડા લાઇમ કાચ, પોટાસ લાઇમ કાચ, પોટાસલેટ ગ્લાસ, ઓર્ડિનરી કાચ, કાચના ગુણધર્મો, બાંધકામ ક્ષેત્રે ઉપયોગી કાચના પ્રકારો, તેમાં આપણે બિલ્ડિંગ બ્લોક્સ, લેમિનેટ ગ્લાસ, વાયર ગ્લાસ, સ્ટ્રક્ચર ગ્લાસ, અલ્ટ્રાવાયોલેટ રે ગ્લાસ, ઓબ્સ્ક્યોર્ડ ગ્લાસ, ફોમ ગ્લાસ, ફ્લોટ ગ્લાસ અને હીટ એક્સિલરેટિંગ ગ્લાસનું આપણે ડિસ્કશન કર્યું. તેમજ ફાઇબર ગ્લાસ અને ગ્લાસ વૂલનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ થાય છે અને તેના પ્રોપર્ટીઝની વાત કરી. થેન્ક યુ.